અસ્સલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો મારા વાલા દીકરાઓ? મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 અને વિષય ગુજરાતીમાં દીર્ઘ ઈની માત્રાવાળા શબ્દો જોવા જઈ રહ્યા છીએ. દીર્ઘ ઈ વાંચન યાત્રા. બાળકો, તમારે પણ મારી સાથે સાથે વાંચન કરવાનું છે. ચલો જુઓ. બને દીર્ઘ ઈ બી કર, બીકણ, બીકણ, બીકણ. રને દીર્ઘ ઈ રી ડર, રીડળ. ચને દીર્ઘ ઈ ચી વટ, ચીવટ. લને દીર્ઘ ઈ લી પણ, લીપણ, લીપણ, લીપણ. લને દીર્ઘ ઈ લી લપ, લીલપ, લીલપ. લને દીર્ઘ ઈ લી વર, લીવર, લીવર. નને દીર્ઘ ઈ ની ડર, નીડળ, નીડર, નીડળ. કને ક બને દીર્ઘ ઈ બી ર, કબીર. ફરીથી ક બને દીર્ઘ ઈ બી ર, કબીર, કબીર. વ દને દીર્ઘ ઈ ડી લ, વડીલ, વડીલ. વ ડી લ, વડીલ. મ શને દીર્ઘ ઈ શી ન, મશીન, 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 મશીન. નસીબ, નસીબ. સને દીર્ઘ ઈ સી, નસીબ, નસીબ. વિદ્યાર્થી મિત્રો, વાંચનમાં સમજ પડી ને બધાને? આ રીતે આપણે દીર્ઘ ઈવાળા શબ્દોનું વાંચન કરવાનું છે. અને ગુજરાતીની નોટબુકમાં તમારે 2 પેજમાં જે મેં શબ્દો આપેલા છે દીર્ઘ ઈવાળા શબ્દો, એ શબ્દોનું લેખન કાર્ય પણ કરવાનું છે. ફરી એકવાર શબ્દો પર નજર મારી લઈએ. નસીબ, મશીન, વડીલ, કબીર, નીડર, લીવર, લીલપ, લીપણ, ચીવટ, રીડર, બીકણ. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આજે આપણે દીર્ઘ ઈવાળા શબ્દોનું વાંચન કર્યું. વારંવાર વિડીયોને જોજો અને તમે પણ આવા શબ્દો શોધીને વાંચવાનો પ્રયત્ન કરજો. ઓકે બેટા, ગુજરાતીની ટેક્સ્ટબુકમાં પણ તમારે દીર્ઘ ઈવાળા શબ્દો સાડા અક્ષરે લખવાના છે. અને નોટબુકમાં 2 પેજમાં લાઈન સ્કેલથી ડ્રો કરીને સાડા અક્ષરે 2 પેજમાં તમારે ગુજરાતીના શબ્દો લખવાના છે. ઓકે બેટા, અલ્લાહ હાફિઝ.